ચાર રચના વાસુદેવ ચરણનામનો સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ ચાર માં હિન્દી વિષયમાં આપણે આના પહેલાના લેક્ચર નંબર 12 માં આપણે પાઠ 9 કોયર વિશે ભાષાંતર અને એના શબ્દાર્થ જોયા હતા. ત્યાર પછીનો આગળનો જે પાઠ છે એનું ભાષાંતર બાકી હતું, એ આપણે આજના લેક્ચરમાં જોઈશું. મેં અહીંયા હિન્દી લખી દીધું છે, હવે નીચે ગુજરાતી લખી અને સમજાવીશ. તમારા પણ પાઠ્ય બુકમાં જે તમે ગયા લેક્ચરમાં લખ્યું હતું એ ત્યાંથી ત્યાં ચાલુ કરી દેજો, બરાબર છે? એટલે આપણો પાઠ કમ્પ્લીટ થઈ જાય. આ લખાણ દરમિયાન આપણો આ પાઠનું ભાષાંતર કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે? અને પાઠ્ય બુકમાં પણ તમે લખતા જશો, બરાબર? અત્યારે હું લખાવું છું, તમે રબુકમાં લખી લો, રબુકમાં જોઈ અને પછી પાઠ્ય બુકમાં લખી લેજો, બરાબર છે? હવે અહીંયા મેં હિન્દી લખી લીધું છે. આગળ છે ઉસકી બાલી, સોરી ઉસકી બોલી મીઠી ઓર સુરીલી હોતી હૈ. કોની વાત કરી છે? કોયલ ની, બરાબર? તો કે ઉસકી બોલી મીઠી ઓર સુરીલી હોતી હૈ. ઉસકી એટલે કોની? તેની. તેની એટલે કોની? તો કે કોયલ ની. તો કે ઉસકી બોલી મીઠી ઓર સુરીલી હોતી હૈ એટલે કે તેની બોલી મીઠી, મીઠી મધુરી, મીઠી અને મધુરી, મીઠી ઓર છે એટલે મીઠી અને મધુર હોય છે, બરાબર? ત્યાર પછી છે વસંત ઋતુ મેં કોયલ જી ભરકર કૂકતી હૈ, બરાબર? ફરીથી એક વાર, વસંત ઋતુ મેં કોયલ જી ભરકર કૂકતી હૈ. તો વસંત ઋતુ એટલે કઈ ઋતુ આવશે? ઉનાળાની ઋતુ, બરાબર? વસંત ઋતુ પછી એટલે કે ઉનાળાની ઋતુ. કોયલ જી ભરકર એટલે કે ધરાઈને, જે આપણે શબ્દાર્થમાં જોઈ ગયા તૈયાર, જી ભરકર એટલે કે ધરાઈને, કૂંકી એટલે કે કુંજવું અથવા તો ટહુકવું, બરાબર? એટલે કૂંકી હૈ. આપણે એમાં લખશું કે ઉનાળાની ઋતુમાં કોયલ ધરાઈને ટહુકે એટલે કે કુંજે છે. કહીએ છીએ. હવે અહીંયા મેં અમુક શબ્દ લખ્યા છે જે પાઠમાં આવે છે.
છે તમને ક્યારે વાંધવા કદાચ એમ થાય કે આનો હિન્દી છે આ શબ્દ હિન્દી છે તેનો ગુજરાતી શું થતો તો મેં અહીંયા શબ્દ લખ્યા છે હવે એની સામે હું ગુજરાતી લખી નાખીશ કોયલ તો કોયલ ને ગુજરાતીમાં શું કહેવાય તો કે કોયલ ને કોયલ જ કહેવાય બરાબર ત્યાર પછી છે ઉસકી એટલે કે તેની ઉસકી એટલે તેની બેઠતી એટલે કે બેસવું અને વર્ષા ઋતુ એટલે કે ચોમાસાની ઋતુ ચોમાસાની ઋતુ અથવા તો વર્ષાની ઋતુ કુંભ એટલે કે કુંજવું કુંજવું અથવા તો એનો જે અવાજ છે એ બરાબર પછી છે કોકિલા કોકિલા એટલે પણ કોયલ થાય કોયલ અને અવાજ એટલે કે અવાજ પછી પેડ છે પેડ એટલે કે ઝાડ અને છીપકર એટલે કે સંતાઈ બરાબર આ બે વસ્તુ તમારે પાઠ્યપુસ્તકમાં લખેલી છે હવે આ પાઠમાં આપણે ભાષાંતર પણ પૂરું થઈ ગયું છે બરાબર હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાઠના પ્રશ્ન જવાબ જોઈશું હવે તમારે આ બધું છે એક વખત રફ બુકમાં ને એક વખત પાઠ્યપુસ્તકમાં લખવાનું છે બરાબર